સાબર ડેરીની સ્થાપના કરી હતી ગુજરાત સરકારની વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત કન્યાઓને કેટલા રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે તો મિત્રો ગુજરાત સરકારની વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત ધોરણ એકમાં જે કન્યા દાખલ થાય છે એ કન્યાને રૂપિયા બે હજારનો બોન્ડ આપવામાં આવે છે જે ધોરણ આઠ પાસ કરીને કન્યા શાળાની બહાર જાય ત્યારે એમને એ રકમ એમના બેંક ખાતામાં ચૂકવવામાં આવતી હોય છે નેક્સ્ટ પ્રશ્ન પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરની સ્થાપના કરી હતી નેક્સ્ટ પ્રશ્ન મૌન મંદિરની સ્થાપના કોણે કરી હતી અથવા તો મૌન મંદિરના સ્થાપક કોણ હતા તો મિત્રો પૂજ્ય શ્રી મોટા એ મૌન મંદિરની સ્થાપના કરી હતી નેક્સ્ટ પ્રશ્ન લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ અખબાર કોણે શરૂ કર્યું હતું તો મિત્રો શામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ અખબાર શરૂ કર્યું હતું વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાના લાભ મેળવવા ગામમાં રહેલા સાક્ષરતાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એટલે કે જે વિદ્યાર્થીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનો લાભ જોતો હોય એ ગામમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ પાંત્રીસ ટકા કે તેતાથી ઓછું હોવું જોઈએ શેક્સપિયર રચિત નો પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે તો મિત્રો શેક્સપીયરનું પ્રખ્યાત નાટક હેમલેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર હંસા મહેતાએ કરેલું છે મિત્રો ગુજરાતી ભાષાને પ્રથમ હાસ્ય નવલ કોણે લખી હતી તો મિત્રો રમણલાલ નીલકંઠે ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ લખેલી છે ઈસવીસન અઢારસો ને ઓગણપચાસમાં ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું તો મિત્રો એલેક્ઝાન્ડર કિનોલ ફોર્પ્સે ઈસવીસન અઢારસો ને ઓગણપચાસની ની સાલમાં ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક પ્રકાશિત કર્યું હતું લક્ષ્મી લાડલી યોજના અંતર્ગત કન્યા એકવીસ વર્ષની થાય ત્યારે તેને કેટલી રકમ ચૂકવવામાં આવે છે તો મિત્રો એકવીસ વર્ષની કન્યા થાય ત્યારે લક્ષ્મી લાડલી યોજના અંતર્ગત એક લાખ રૂપિયા કન્યાને ચૂકવવામાં આવે છે ગુજરાતી મહાનવલ સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે તો ગોવર્ધન રામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર નામની ગુજરાતી મહાનવલ લખેલી છે ગુજરાતમાં સૌ પ્રથમ એમ એની પદવી કોણે મેળવી હતી મિત્રો અંબાલાલભાઈ શંકરલાલભાઈ દેસાઈએ સૌ પ્રથમ એમ એની પદવી મેળવી હતી ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી તો મિત્રો અંબાલાલભાઈ સારાભાઈએ કેલિકો મિલની સ્થાપના કરી હતી જુદી જુદી રાજ્ય સરકારો દ્વારા અમલમાં મૂકવામાં આવેલી લક્ષ્મી લાડલી યોજનાનો પ્રારંભ કયા રાજ્ય દ્વારા થયો હતો તો મિત્રો ગુજરાતે સૌ પ્રથમ લક્ષ્મી લાડલી યોજનાનો પ્રારંભ કર્યો હતો ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ હતા તો મિત્રો દિવાળીબેન ભીલ એ ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા હતા ગાંધીજીએ કયા સ્વતંત્ર સેનાનીને એટલે કે કયા મહિલા સ્વતંત્ર સેનાનીને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી તો પૂર્ણિમાબેન પકવાસાને ગાંધીજીએ શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ભારતને સૌ પ્રથમ મોડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી તો સૌ પ્રથમ મોડન ડાયસ્ટફ કંપની સ્થાપનાર હતા કસ્તુરભાઈ લાલભાઈ કન્યાઓને આર્થિક સદ્ધરતા બક્ષવા કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી લાડલી યોજના અન્ય કયા નામથી ઓળખાય છે તો મિત્રો કેન્દ્ર સરકારની લાડલી યોજના અન્ય ધનલક્ષ્મી કાર્યક્રમના નામે પણ ઓળખાય છે હિન્દી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવ કુમારનું મૂળ નામ શું હતું તો મિત્રો સંજીવ કુમારનું મૂળ નામ હતું હરિલાલ ઝરીવાલા ભાવનગરના કયા દીવાનને લોકોએ આજે પણ તેમની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભા અને લોક ઉપયોગી કાર્યોના કારણે યાદ કરે છે તો ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણીને આજે પણ લોકો તેમની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભા અને લોક ઉપયોગી કાર્યોને કારણે યાદ કરે છે ગાંધીજી યુવા કાળે દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા તો મિત્રો ગાંધીજી યુવા વયે દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લા એન્ડ કંપનીની તરફેણમાં કેસ લડવા માટે આફ્રિકા ગયા હતા ગુજરાતમાં વેદ મંદિરોના સ્થાપક કોણ હતા તો સ્વામી ગંગેશ્વરાનંદજી ગુજરાતમાં વેદ મંદિરોની સ્થાપના કરી હતી ઇંગ્લેન્ડ જનારા સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા તો મિત્રો મહીપતરામ એ ઇંગ્લેન્ડ જનારા તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે તો ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર પૂછવામાં આવે ત્યારે મિત્રો લુણે જવાબમાં આપણે લખશું ગુજરાત સરકારની વિશિષ્ટ યોજના મમતા તરુણી અભિયાનનો ઉદ્દેશ્ય શું છે તો મિત્રો ગુજરાત સરકારની યોજના મમતા તોરવણી યોજનાનો અથવા તો અભિયાનનો ઉદ્દેશ્ય તરુણીને પૌષ્ટિક ખોરાક પૂરો પાડી તંદુરસ્ત બનાવવાની છે મિત્રો ધોધ કઈ નદી પર આવેલો છે તો મિત્રો ધોધ એ અંબિકા નદી પર આવેલો છે સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે તો સુરત પાસે આવેલો ડુમ્મસનો દરિયા કિનારો ખૂબ જ પ્રખ્યાત છે દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે તો મિત્રો ગુજરાતનું એકમાત્ર સ્ટેશન એટલે સાપુતારા કે જે દક્ષિણ ખા દક્ષિણ ગુજરાતમાં આવેલું છે મમતા તરુણી અભિયાન એ ગુજરાત સરકારના કયા મહત્વકાંક્ષી પ્રોગ્રામ હેઠળ ચાલી રહેલી ઝુંબેશ છે તો સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ નામનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી ઝુંબેશ છે એના અંતર્ગત મમતા તરુણી અભિયાન ચાલી રહ્યું છે કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે તો મિત્રો ફૂલોનું શહેર એટલે પાલનપુર પિરોટન ટાપુ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલ છે તો મિત્રો પિરોટન ટાપુ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં આવેલો ટાપુ છે જે જૈવ વિવિધતા માટે ઓળખાય છે જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોયા લાયક છે તો અડી કડીની વાવ એ જૂનાગઢના ઉપરકોટમાં આવેલી છે મહિલાઓને સ્વાસ્થ્ય બક્ષવા માટે ગુજરાત સરકારે શરૂ કરેલી યોજનાનું જામ જણાવો તો મહિલાઓને સ્વાસ્થ્ય બક્ષવા માટે ગુજરાત સરકારે મમતા અભિયાનની શરૂઆત કરી છે કચ્છમાં ગુજરાતનું કયું ખાનગી આધુનિક બંદર આવેલું છે કચ્છમાં ગુજરાતનું ખાનગી બંદર મુન્દ્રા આવેલું છે જે ખૂબ જ આધુનિક છે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તો ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો નારાયણ સરોવર મંદિર મિત્રો કચ્છ જિલ્લામાં આવેલું છે મહિલાઓને સ્વાસ્થ્ય બક્ષનારી ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી યોજના મમતા અભિયાનનો પ્રારંભ કરનાર મુખ્યમંત્રી કોણ હતા તો નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મહિલા મમતા અભિયાનની પ્રારંભ કર્યો હતો ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે તો ગુજરાતમાં કુલ પાંચ મુખ્ય બંધો આવેલા છે નર્મદા નદી પર કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે તો મિત્રો નર્મદા નદી ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે તો દાંતીવાડા બંધ એ બનાસ નદી પર બાંધવામાં આવેલો છે રોગી કલ્યાણ સમિતિ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા કેટલા રૂપિયાનું ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે તો રોગી કલ્યાણ સમિતિ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મિત્રો ચાર કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે સિકા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે તો સિકા થર્મલ પાવર સ્ટેશન જામનગરની બાજુમાં આવેલા સિક્કા ગામમાં આવેલું છે ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે તો ગુજરાતના ઉકાઈ બંધને મેગા પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતનું નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલું છે તો ગુજરાતનું નેશનલ મરીન પાર્ક જામનગર ખાતે આવેલું છે રોગી કલ્યાણ સમિતિના ઉદ્દેશ્ય યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો રોગી કલ્યાણ સમિતિના યોજનાનો ઉદ્દેશ્ય છે ગરીબી રેખા નીચે દર્દીઓને વિનામૂલ્યે ખર્ચાળ સારવાર પૂરી પાડવી એટલે કે ઓછા ખર્ચે અથવા તો વિનામૂલ્યે ગરીબી રેખા એટલે કે બીપીએલ કાર્ડ ધરાવતા દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવે છે ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે તો ખંભાતના અખાતમાં અલિયા બેટ આવેલો છે જામનગર પાસે કયો ટાપુ સમૂહ છે તો જામનગર પાસે પિરોટનના ટાપુઓ આવેલા છે તો હા તો મિત્રો ગુજરાત ક્વિઝ સ્પર્ધાનો ભાગ ચૌદમાં આ જ રીતે મહત્વપૂર્ણ પ્રશ્નોના ભાગ પંદર લઈને અમે ટૂંક જ સમયમાં આપની સમક્ષ ઉપસ્થિત થઈશું તમે નવા હો અને પહેલી વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો તમે અમારી ચેનલના અન્ય વિડીયો પણ જોઈ શકો છો અને આવનારી રેવન્યુ તલાટી પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય પરીક્ષાઓમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો મિત્રો તો ઝડપથી આપની સમક્ષ અમે ભાગ પંદર લઈને ઉપસ્થિત થઈશું ત્યાં સુધી મને રજા આપો